एवरीवन, આજનો આજે આપણે સ્ટાન્ડર્ડ છે 5th ગુજરાતી મીડિયમ. આપણો સબ્જેક્ટ કયો છે? ગુજરાતી. તો ગુજરાતીમાં આપણે કાવ્ય જોતા હતા, જે છે સુંદર સુંદર, જે આપણે આગળના વિડીયોમાં એક્સપ્લેન કરી ચૂકેલા, એટલે કે એની સમજૂતી આપણે કરી ચૂકેલા છે. અને એના કેટલાક મેં શબ્દાર્થ તમને બોર્ડ પર લખાવેલા હતા, જે તમારે નોટબુકમાં લખવાના હતા. હવે આપણે શબ્દાર્થ પરથી જોઈશું, જે છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં આપણા ટેક્સ્ટબુકમાં પેજ નંબર છે 19. તો એમાં સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, જે આપણો ટેક્સ્ટબુકમાં પ્રશ્ન નંબર 1 છે. તો મિત્રો, ક્વેશ્ચન તો તમને ટેક્સ્ટબુકમાં આપેલા જ છે, માત્ર આપણે બોર્ડ પર એના આન્સર લખશું. તો જેમાં પ્રશ્ન 1 શું છે ટેક્સ્ટબુકમાં, કે આકાશમાં શું શું સુંદર દેખાય છે, જે ટેક્સ્ટબુકમાં આપણે ક્વેશ્ચન જોઈ શકીએ. તો આપણે ખાલી આન્સર લખવાનો છે કે આકાશમાં શું શું સુંદર દેખાય છે. તેનો જવાબ શું આવશે? તો આકાશમાં સૂરજ, ચાંદો અને તારા સુંદર દેખાય છે. ક્વેશ્ચન શું છે આપણો? કે આકાશમાં શું શું સુંદર દેખાય છે. તો આકાશમાં શું શું સુંદર દેખાય? તો આકાશમાં સૂરજ, ચાંદો અને તારા સુંદર દેખાય છે. હવે પછીનો આપણો ક્વેશ્ચન કયો છે? કે કવિના મનમાં બધું જ સુંદર જોઈને શો વિચાર આવે છે. કે કવિના મનમાં બધું જ સુંદર જોઈને પેલા કવિને શું વિચાર આવે છે? તો એનો આન્સર શું આવશે? તો કવિના મનમાં બધું જ સુંદર જોઈને વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે. હવે આપણો ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન નંબર 3 છે, કે પરોદ અને રાત સુંદર છે એ કાવ્યની કઈ પંક્તિમાં ભાવ વ્યક્ત થયો છે. પરોદ એટલે કે સવાર અને રાત એટલે નિશા. તો આપણે એ પંક્તિ લખવાની છે કે કાવ્યમાં પેલા પરોદ અને રાત માટે કયું પંક્તિ આપેલી છે તે આપણે કાવ્યમાં જોવાનું છે, કાવ્યમાંથી શોધવાની છે. તો એનો આન્સર કયો આવશે ત્રીજાનો? તો પરોદ અને રાત સુંદર છે, પરોદ અને રાત સુંદર છે કાવ્યની આ પંક્તિમાં ભાવ વ્યક્ત થયો છે. તો તે કઈ પંક્તિ છે? તો પંક્તિ છે ઉષા સુંદર, નિશા સુંદર, જે આપણે કાવ્યમાં જોઈ ગયેલા કે પરોદ અને રાત સુંદર છે. આ કાવ્યની કઈ પંક્તિ છે? તો ઉષા સુંદર, નિશા સુંદર. જેમ કે ઉષા એટલે
પરોત સવાર અને નિશા એટલે રાત. તો કઈ પંક્તિ છે? ઉષા સુંદર, નિશા સુંદર. હવે આપણો ક્વેશ્ચન નંબર 4 કયો છે કે ધરતી પર શું શું સુંદર દેખાય છે? જેમ મેં તમને કાવ્યમાં કીધેલું કે ધરતી પણ એટલે કે ધરતી પણ ઈશ્વરે જેટલી પણ વસ્તુ બનાવી છે એ બધી જ સુંદર છે. તો આન્સર શું આવશે 4th નો? એ ધરતી પર કઈ કઈ વસ્તુ સુંદર છે? તો ધરતી પર વૃક્ષો, ફૂલો, નદીઓ, પંખીઓ, પર્વતો, સરોવરો, પછી વન, ઉપવન, માછલી, પછી સવાર, રાત, પછી સમીર. સમીર નો અર્થ શું થાય? જે કૌંસમાં મેં તમને લખેલું છે, સમીર એટલે પવન. તેમજ માનવ હૈયું, હૈયું એટલે હૃદય, કે માનવોનું હૃદય, કે માનવ હૈયું સુંદર દેખાય છે. કે ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો ધરતી પર વૃક્ષો, ફૂલો, નદીઓ, પંખીઓ, પર્વતો, સરોવરો, વન, ઉપવન, માછલી, સવાર, રાત, સમીર, તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. આ સિવાય તમે બીજા પણ ધરતી પર જે દેખા તમને જોવા મળતા હોય એવા પ્રકૃતિ તત્વોને તમે લખી શકો છો. તો મિત્રો, આપણી ટેક્સ્ટબુકમાં તો 4 જ ક્વેશ્ચન આપેલા છે, પરંતુ મેં તમને તમારા માટે થોડા વધારેના ક્વેશ્ચન એટલે કે આ કાવ્યને લગતા વધારાના ક્વેશ્ચન લખેલા છે, જે આપણે 4th નંબરના પ્રશ્ન પછી એટલે કે 4th નંબરનો ક્વેશ્ચન પછી જે મેં તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન આપું વધારાના, એ આપણે કન્ટિન્યુ કરવાના છે. પરંતુ એ ક્વેશ્ચન ખાલી ફક્ત હું ક્વેશ્ચન લખીશ, જવાબો તમારે જાતે કાવ્યમાંથી શોધીને લખવાના છે. ઇઝી જશે. તમારે કન્ટિન્યુ ક્વેશ્ચન નંબર 5 આપીને એ સવાલના જવાબો તમારે લખતું જવાનું છે. તો આપણે વધારાના પ્રશ્નો જોઈશું. તો હવે આપણે વધારાના પ્રશ્નો જોઈએ. જેમ કે ક્વેશ્ચન હું લખું છું, આન્સર તમારે જાતે નોટબુકમાં લખવાના રહેશે. તો ક્વેશ્ચન નંબર 5 કયો મેં લખ્યો છે વધારાનો? તો સુંદર પ્રકૃતિ ગીતના કવિ કોણ છે? તમારે આન્સર લખવાનું છે કે આપણે સુંદર કાવ્ય જોયું તો એ પ્રકૃતિ ગીત છે જેમના કવિ કોણ છે. તો મેં તમને એક્સપ્લેન કરેલું છે કે તમને મેં આગળ જે કાવ્ય સમજાવતી હતી ત્યારે મેં જણાવી દીધેલું છે કે એના કવિ કોણ છે. પછી 6 ક્વેશ્ચન કયો છે? તો વિભુ એટલે કોણ? વિભુ એટલે કોણ? તો જવાબ તમારે લખવાનો છે. હવે ક્વેશ્ચન નંબર 7 છે, સૂરજ અને ચાંદો, સૂરજ અને ચાંદો કેવા છે? કે આપણા કાવ્યમાં સૂરજ અને ચાંદો કેવા છે? પછી ક્વેશ્ચન નંબર 8 છે, ધરતી પરની બધી જ વસ્તુઓને ધરતી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે? ધરતી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે?
પછી આપણો ક્વેશ્ચન નંબર 9 છે કે કાવ્યમાં એટલે કે સુંદર સુંદર કે સુંદર સુંદર કાવ્યમાં ગિરિવર શબ્દ ગિરિવર શબ્દ કોના માટે વપરાયો છે કે કાવ્યમાં ગિરિવર શબ્દ કોના માટે વપરાયો છે પછી ક્વેશ્ચન નંબર 10 છે કે માનવીને ભગવાનને કે માનવીને ભગવાને કઈ સુંદર અને અમૂલ્ય ભેટ આપી છે કે માનવીને ભગવાને કઈ સુંદર અને અમૂલ્ય ભેટ આપી છે તો મિત્રો આપણા 5-6 ક્વેશ્ચન જે વધારાના છે જે તમારે ક્વેશ્ચનની સાથે એટલે કે પ્રશ્નની સાથે જવાબ લખતું જવાનું છે હવે આપણો ટેક્સ્ટબુકમાં પ્રશ્ન નંબર 2 આવે છે કે ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડકા જે કાવ્યમાંથી શોધીને લખવાનું છે તો આપણને ઉદાહરણ કયું આપેલું છે તો સૂરજ અને ચાંદો એ બંને જોડ થાય છે તો એવા જ આપણે કાવ્યમાંથી બીજા જોડ શબ્દ શોધવાના છે જેમ કે ઉષા નિશા જે આપણે કાવ્યમાંથી લખી શકીએ પછી બીજું છે વન ઉપવન આવી શકે ને વન ઉપવન બરાબર પછી છે કવિતા જીવન કવિતા જીવન પછી આવી શકે ભાષા આશા ભાષા આશા વગેરે જેવા શબ્દો જે આપણા શબ્દ જોડ તરીકે આવી શકે જે આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે તો મિત્રો હવે પછી આપણો ટેક્સ્ટબુકમાં જે પ્રશ્ન નંબર 3 છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે મિત્રો ફરી મળીશું